કોરોનાથી મૃત્યુ થયા છે. એક તરફ હોસ્પિટલો હાઉસફુલ છે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને સંક્રમણ પણ કોરોનાના દર્દીઓનું વધી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના નવા 10,340 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર તમામ જગ્યાઓ ઉપર એક પણ જિલ્લો બાકાત નથી કે જ્યાં કોરોનાનો એક પણ કેસ ના હોય. સતત આ કેસો વધી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના 10,000 ને પાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 10,000 ને પાર આ આંકડો કોરોનાનો જે સામે આવ્યો છે, ખૂબ જ ચિંતાનો વિષય. કારણ કે સતત આ નવા રેકોર્ડો કોરોનાના જે કેસો છે તે બનાવી રહ્યા છે. કારણ કે 7,000, 8,000 ની, પરંતુ 10,000 નો જે આંકડો છે, 10,340 કેસ કોરોનાના, તો હવે આપણે સમજવાની જરૂર છે કે શું પરિસ્થિતિ છે ગુજરાતની. કારણ કે કેસો સતત વધી રહ્યા છે અને જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આ આંકડો વધી શકે છે. 24 કલાકમાં 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદની જે સ્થિતિ છે, સુરત, વડોદરા, રાજકોટ તમામ જગ્યા પરની આ જ પરિસ્થિતિ સામે આવી રહી છે. બેડ ભરાઈ ગયા છે. દર્દીઓ કે જેઓ કોરોના સંક્રમિત છે તેમ છતાં પણ તે લોકો હોસ્પિટલમાં સારવાર લેવા માટે તરફડી રહ્યા છે, લાંબી લાઈનો લગાવી રહ્યા છે. એટલે આપણી સાવચેતી આપણા હાથમાં છે. જે કેસો સામે આવી રહ્યા છે અમે તમને ડરાવતા નથી, પરંતુ તમને માહિતી આપી રહ્યા છે કે પરિસ્થિતિ શું છે. બ્રિજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, 10,000 ને પાર કોરોનાના કેસોનો આંકડો આ ગુજરાતનો છે, કેટલી ચિંતા? બિલકુલ ચિંતાજનક આંકડો છે. કારણ કે જે પ્રમાણે 10,000 ને પાર આ કેસ પહોંચી ચુક્યા છે. પહેલી વખત રાજ્યની અંદર 24 કલાકમાં કોરોના 10,000 કેસ અને 100થી વધુ લોકોના મૃત્યુ, અત્યાર સુધી ક્યારેય પણ આ આંકડો ગુજરાતમાં નથી આવ્યો. છેલ્લા એક વર્ષની વાત કરીએ, કોરોનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી પહેલી વખત આ પ્રકારનો મોટો આંકડો ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 3,600, જો શહેરની વાત કરીએ તો શહેરની અંદર 3,600થી વધુ કેસ અમદાવાદ શહેરની અંદર છે. સુરતમાં પણ 1900થી વધુ કેસ. એટલે તે રીતે પણ સુરત ને અને અમદાવાદની અંદર જે કેસ છે સતત વધી રહ્યા છે. એટલે આ આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. જોકે ચિંતાની વાત એ છે કે રિકવરી રેટ ઘટીને 83% પહોંચી ચુક્યું છે. જે એક સમયે 96% હતો તે રિકવરી રેટ ઘટીને 83% પહોંચ્યો છે. પહેલી વખત રાજ્યની અંદર 61,000 જેટલા એક્ટિવ કેસ એક સાથે જોવા મળી રહ્યા છે. 61,000થી વધુ એક્ટિવ કેસ જે છે સમગ્ર રાજ્યની અંદર છે. એટલે તે રીતે પણ ચિંતાની વાત છે. પણ એક સારા સમાચાર એ પણ છે કે આજે રાજ્યની અંદર 1.17 લાખ લોકોને રસી આપવામાં આવી, એટલે કે વેક્સિનેશનની પ્રક્રિયા પણ સારી ચાલી રહી છે. પણ કોરોનાનો કેર છે એ સતત વધી રહ્યો છે અને દિવસે ને દિવસે આંકડાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો 10,340 આ કેસનો જે આંકડો છે એ ચિંતા ઊભી કરે તેવો છે. ને હવે આપણે સમજવાની જરૂર છે, આપણી સાવચેતી આપણા હાથમાં છે. તો છેલ્લા 24 કલાકના આંકડાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના નવા 811 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા જે કેસ છે જે 3,000 ને પાર છે. જામનગરમાં 366 આજના દિવસના કેસ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રિકવરી રેટ છે તે પણ ઘટીને 82% પહોંચી ગયો છે. એક વર્ષમાં જે આંકડો સામે આવ્યો છે એ સૌથી મોટો 10,000નો આંકડો છે. અમદાવાદના જે કેસો છે તેને લઈને અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, અમદાવાદના જે કેસો છે 3,000 ને પાર પહોંચી ચુક્યા છે, પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ રહી છે દિવસે ને દિવસે? દીક્ષિતા, પરિસ્થિતિ ખરાબ, અતિ ગંભીર, વિકટ, વિકરાળ આ તમામ શબ્દો વર્તમાન આંકડાને જોતા જાણે કે જૂના થઈ ગયા તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે એકલા અમદાવાદ શહેરમાં આજે 27 લોકોના મોત સરકારે સત્તાવાર રીતે બતાવ્યા છે, બીજી તરફ 3,641 કેસ અમદાવાદ શહેરમાં બતાવ્યા છે. એટલે આપણે જાણીએ છીએ કે જે નંબર ગેમ છે તે ચાલી રહી છે. જો સરકારે આટલા કેસ બતાવ્યા છે તો વાસ્તવમાં પરિસ્થિતિ હજી પણ કેટલી ખરાબ હશે. હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજનની કમી છે, ઇન્જેક્શનની માથાકૂટ ચાલી રહી છે. એટલે આ જે પરિસ્થિતિ છે અતિ વિકરાળ સ્વરૂપ ધીમે ધીમે ધારણ કરી ચૂકી છે અને આગળ જતા ક્યાં રોકાશે તેનો કોઈ જ હજી પણ કોઈને અંદાજ નથી. દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો અમદાવાદની જે પરિસ્થિતિ, 3,000 ને પાર કેસો પહોંચી ચુક્યા છે, 27 લોકોના મોત,
એ ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે હવે તો આપણે સમજવાની જરૂર છે અને લોકો પણ એવું કહી રહ્યા છે કે હવે તો લોકડાઉન જરૂરી છે અને તેવી અપીલ પણ કરી ચૂક્યા છે. પરંતુ આપણી સાવચેતી આપણા હાથમાં છે, આપણા પરિવારની સાવચેતી આપણા હાથમાં છે કે આપણે હવે શું કરવું જોઈએ કોરોનાથી બચવા માટે, આ કોરોનાની ચેઇનને તોડવા માટે, સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે. તો રાજકોટમાં પણ સતત કેસો વધી રહ્યા છે અને રાજકોટની પરિસ્થિતિ તો આપ જોઈ શકો છો કે કેવી છે. જે ફોટાઓ સામે આવી રહ્યા છે, સ્મશાનના પણ અલગ દ્રશ્યો, હોસ્પિટલના અલગ દ્રશ્યો. રાજકોટથી અમારી સાથે ગૌરવ જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટમાં જે કેસ સામે આવી રહ્યા છે, દિવસે દિવસે પરિસ્થિતિ સુધરવાને બદલે હવે તો બગડી રહી છે પરિસ્થિતિ. ચોક્કસ જ, જે રીતના રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર જે રીતના કોરોનાના કેસ છે તેમાં સતત વધારો છે થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય, તમામ જગ્યાએ બેડ છે તે હાઉસફુલ જોવા મળી રહ્યા છે. સતત કોરોનાના કેસ વધતા હોય, વહીવટી તંત્ર છે તે પણ અસ્તિત્વમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ છે તેમની પણ અલગ અલગ ટીમો છે, તેમના દ્વારા ટેસ્ટિંગ બુથ છે તે વધારે દેવામાં આવ્યા છે અને વધુમાં વધુ વેક્સિન છે તે લોકો લે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આજની વાત કરવામાં આવે તો આજે સતત કોરોનાના કેસ જે રીતના વધ્યા છે તેને લઈને હવે જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ જે ટેસ્ટિંગના કેસ છે તે વધારવામાં આવ્યા છે. સાથે જ જે બપોર સુધીની વાત કરવામાં આવે તો 249 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ સતત છેલ્લા 4 દિવસથી જે કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો છે તે 712 પહોંચી રહ્યો છે. જે રીતના હવે જે રીતના આરોગ્યની જે ટીમો છે તે પણ કામે લગાડી દેવામાં આવી છે. પરંતુ જે રીતના રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રની ચિંતાજનક સ્થિતિ છે તે જોવા મળે છે. ખાસ કરીને મોરબી, જામનગર અને રાજકોટ શહેર છે તેની અંદર સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જે દર્દીઓને રિફર છે તે રાજકોટ કરવામાં આવી રહ્યા છે અને તેને કારણે હવે જે તમામ જે બેડ છે તે પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો કોરોના વાયરસે જે કોહરામ મચાવ્યો છે, દિવસે દિવસે આ જે કેસનો આંકડો છે તે વધી રહ્યો છે. 7 મિનિટે તમામ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. સંક્રમણની જે સંખ્યા છે તે વધી રહી છે અને આપણે સુપર સ્પ્રેડર સાબિત નથી તે બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. કોરોનાના ટેસ્ટ કરાવવા બી ખૂબ જરૂરી છે, કારણ કે ખબર પડે કે શું સ્થિતિ છે. રવિ અગ્રવાલ વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, જે કેસો સામે આવી રહ્યા છે તેને જોતા હવે એવું લાગી રહ્યું છે કે આપણે હવે જાગૃત થવાની જરૂર છે અને આપણી સાવચેતી આપણા હાથમાં જ છે. બિલકુલ દીક્ષિતા, જે રીતના વડોદરામાં પણ સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. કારણ કે આજે જે રીતના 509 કોરોનાના પોઝિટિવ કેસ વડોદરામાં આવ્યા છે અને રાજ્યમાં એક જ દિવસમાં 10,340 કેસ આવ્યા છે, એટલે કે 10,000 પાર જે આંકડો છે તે પહોંચ્યો છે અને વડોદરામાં 500 ઉપર આ આંકડો પહોંચ્યો છે. એટલે કે સતત જે કેસ વધવાના કારણે કોરોનાના જે બેડ છે હોસ્પિટલોમાં તે પણ હવે ખૂટી રહ્યા છે અને તેના કારણે જ તંત્ર દ્વારા અલગ અલગ હોસ્ટેલમાં હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તો મંદિરમાં પણ હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. અને આનાથી જ ખબર પડી જાય કે કયા પ્રકારની પરિસ્થિતિ વડોદરાની હશે. ચોક્કસથી જે લોકોને અત્યારે હવે જોવાની જરૂર છે કે પોતાની સાવચેતી પોતે જ રાખવી પડશે અને પોતે જ કામ પણ કરવાનું છે અને સાથે સાવચેતી પણ રાખવાની છે. જે નિયમો છે તેનું પાલન પણ કરવાનું છે. જો નિયમોનું પાલન નહીં કરે તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે હોસ્પિટલોમાં બેડ નહીં મળે, સ્મશાનમાં જગ્યા નહીં મળે અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહેવાનો વારો આવશે. એટલે ચોક્કસથી લોકોને જાગૃત થવાની અત્યારે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર એક પણ જિલ્લો બાકી નથી કે જેમાં કોરોનાના કેસો ન પહોંચ્યા હોય. એટલે ગામડાઓમાં પણ હવે આ સંક્રમણ વધી રહ્યું છે અને એટલા માટે સતત કહેવામાં આવે છે કે તમામ જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરો, માસ્ક પહેરો તમારા માટે જરૂરી છે. ક્યાં સુધી? 4 રસ્તા પર પોલીસ ઉભા રહીને તમને ટકોર કરશે કે તમે માસ્ક પહેરો, તમારા પરિવાર છે તેનું જતન કરો. આપણી સાવચેતી આપણા હાથમાં છે, સતત અમે તમને ટકોર કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે કે હજી પણ કોરોનાને હળવાશ થઈ લઈ રહ્યા છે. સુરતથી તેજસ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે. તેજસ, સુરતમાં દિવસે દિવસે જે કેસનો આંકડો આવી રહ્યો છે અને જે મોતની સંખ્યા છે તે પણ હવે વધી રહી છે, આ માટે થઈને એવા લોકોને આ સીધી રીતે ચેતવણી છે કે જે લોકો હજી પણ કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે? સ્પષ્ટપણે કેટલાક લોકો જરૂરથી હળવાશથી લઈ રહ્યા છે. જે લોકો માસ્ક નથી પહેરી રહ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખી રહ્યા, સાથે સેનિટાઈઝરનો ઉપયોગ નથી કરી રહ્યા, સાથે એવા પણ લોકો છે જે લોકોએ હજુ સુધી વેક્સિન નથી લીધી. આ તમામ લોકો અત્યારે કોરોનાના સંક્રમણથી સ્પષ્ટપણે બચી શક્યા નથી. લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
સતત આંકડો પણ વધી રહ્યો છે. ગઈકાલે જે આંકડો 1900 ની આસપાસનો હતો તે આજે વધીને 2400 થઈ ગયો છે. એવી સ્થિતિ સુરત જિલ્લાની પણ છે. સુરત જિલ્લામાં પણ સતત કોરોનાનો જે કહેર છે તે દેખાઈ રહ્યો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. સુરતની જો વાત કરીએ સ્થિતિમાં તો દરરોજ જે રીતે કેસો આવી રહ્યા તેના કારણે હોસ્પિટલોની અંદર બેડ મળવા હવે મુશ્કેલ થઈ રહ્યા છે. સરકાર જરૂરથી પોતાના પ્રયાસો કરી રહી છે. ખાનગી હોસ્પિટલો સાથે પણ ટાઈપ કરવામાં આવ્યું છે, પરંતુ કેસો સતત વધી રહ્યા છે અને સૌથી વધારે મુશ્કેલી અત્યારે એ વાતની છે કે જે પણ દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા તેઓને ઓક્સિજનની તેઓની સ્થિતિમાં સ્પષ્ટ અછત દેખાઈ રહી છે. તેઓના લંગ્સ જે છે તે ખૂબ જ રીતે ડેમેજ થયા હોવાની વાતો સામે આવી છે. એવી ઘટનાઓ પણ સામે આવી છે, એવા કેસ પણ સામે આવ્યા છે. એટલે સુરતમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે જરૂરથી આ ચિંતાનો સૌથી મોટો વિષય અત્યારે તંત્ર માટે પણ બન્યો છે અને લોકો માટે પણ હવે એ ચેતવણી રૂપ છે કે લોકોએ સમજવું પડશે કે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે તે પણ લોકો માટે એટલું જ જરૂરી છે. જી જી બિલકુલ, આભાર તેજસ. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સુરતમાં એક દિવસમાં 2425 કોરોનાના કેસો. તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર તરફથી પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે કોરોનાના દર્દીઓ છે તેમને સારવાર મળી રહે, પરંતુ આ પ્રયાસની અંદર આપણે માત્ર ને માત્ર સહયોગ આપવાનો છે.